हेलो विद्यार्थी मित्रों, केम छो? कौटिल्य विद्यालय ऑनलाइन विडियो में आपनु स्वागत छे। आज आप शीखीशू विषय कलोल आइडियल। तेमा पाठ पांच मारे तो बस रमवू छे। आगळना विडियो में आपणे जे वाक्यों ने वार्ताना क्रम में गोठवाना हता ते गोठवेला छे, बराबर छे? चलो हवे आज आपणे आगळ शीखीशू। तो शुरुआत करी दईए बाळ मित्रों, गीत गावानी मजा। शिक्षकनी मददथी पाठ्यपुस्तकमां आपेलुं गीत आटा पाटा गिली दंडा गाओ अने गीत आपणने शुं कहे छे ए वाँचो, बराबर छे? तो आपणे पाठ્યપુસ્તકમાં એક ગીત ગાયેલું, એ ગીત કયું હતું બાળ મિત્રો? ચાલો ગાવું છે ને, તો તમે તમારી પાસે પાઠ્યપુસ્તક રાખો અને તેમાં આ ગીત છે તે તમારે મારી સાથે ગાવાનું છે, બરાબર છે? આટા પાટા ગીલી દંડા કાતો સંતા કુકડી, સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી, લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ, આજ એને હંફાવી દઈએ ઉતારી એની ફિલ્મ, એક પગે લંગડી ન ફાવે આંબલી પીપળી રમશું, ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું, જો કોઈ તારી પાસે આવી કહેશે ચલક ચલાણી, સૈલા અને ચિંદીને કહેજે પેલે ગરધાણી, રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાસું, પછી જઈને તળાવ કાંઠે ધબ ધુબાકો મારશું, મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ખોટી ચિંતા, સંતુ બેની મારી સાથે રમતા થશે મોટી, રમતા થશે મોટી। મજા આવી ગઈ ને બાળ મિત્રો ગીત ગાવાની? તો ચાલો આપણે આ શું કહે છે આ ગીત એ શીખીશું કે બાળક આટાપાટા ગીલી દંડો કે સંતા કુકડી રમવા જઈ રહ્યો છે। બાળક તેની બહેનને પોતાની સાથે રમવા આવવાનું કહે છે। તેઓ ટુકડી બનાવીને રમશે। નીલમ એવું વિચારે છે કે લંગડીમાં તે બધાને પકડી શકે, આથી બાળકોએ તેને હંફાવવાનું નક્કી કર્યું છે। એક પગે લંગડી રમવાનું અને ન ફાવે તો બાળકો ઝાડ પર ચડીને રમવાની રમત એટલે કે આંબલી પીપળી રમશે। અલગ ચલાણીમાં દાવ આપનારને પેલે ગરધાણી કહી બીજે મોકલવામાં આવે છે। બાળકો રમતા ભમતા થાકશે નહીં। બહુ જ પરસેવો થતાં તેઓ તળાવ કાંઠે જઈ તળાવમાં ધુબાકા મારશે અને બાળક પોતાની નાની બહેનની ચિંતા ન કરવાનું મમ્મીને કહે છે। શું કહે છે કે નાની બહેનની ચિંતા નહીં કરતી, અમે બધા સાથે રમશું અને પરસેવો થશે તો તળાવમાં જઈ અને ધુબાકા મારી નાહી પણ લેશું, મમ્મી તારે ખોટી ચિંતા કરવાની છે નહીં। તો ચાલો હવે આગળ શીખીશું આપણે ગીત અને અન્ય શબ્દોને ઉદાહરણમાં આપ્યા પ્રમાણે લખો, ગીતને તથા અન્ય શબ્દોને। હવે નીચે તમને શબ્દો આપેલા છે, એને તમારે ઉદાહરણમાં જે નીલમ લખેલું છે તો વચ્ચેનો જે શબ્દ નીચેનો વચ્ચેનો જે અક્ષર આપેલો છે એને એક અડધો અને એક આખો અક્ષર લખેલો છે। નીલમનું શું કરેલું છે બાળ મિત્રો? નીલમ। તો અહીં પણ આપણે એમ જ કરશું કે વચ્ચે જે આવતો શબ્દ છે એને એક અડધો અક્ષર, નીચે આપેલા શબ્દોમાંથી વચ્ચેનો અક્ષર છે તેને એક અડધો અક્ષર અને એક આખો અક્ષર બંને મળી
અને જે રીતે લખાય તેમ આપણે લખીશું. જો ફિલ્મનું શું થશે બાળ મિત્રો? ફિલ્મ. ચલકનું ચલક. તમારે લખવાનું છે અને સાથે ઉચ્ચારણ પણ કરવાનું છે. બોલશો એટલે તમને બોલવાની સમજ પડી જશે. રમત, તો એનું શું થશે? રમત. ધુબાકા, ધુબાકા. ગિલ્લી, તો ગિલ્લી. પેલે, તો શું લખશું આપણે બાળ મિત્રો? પેલે. પછી સાતમું છે ગમત. તો આપણે લખવાનું શું છે બાળ મિત્રો? ગમત. આઠમું મોટી, તો અહીં મોટી. ટી અહીં આખો કરેલો છે, અહીં નાનો અડધો કરેલો છે. મોટી આ રીતે લખવાનું છે, બરાબર છે. હવે આગળ આપણે લખીશું કે નીચે આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે લખો અને મોટેથી વાંચો. ભાવેશ, તો ભાવેશ. એમાં પણ શું કરવાનું છે? વચ્ચે આપેલા અક્ષરને એક અડધો અક્ષર અને એક આખો અક્ષર કરી અને જોડીને લખવાનું છે. જેનાથી રાકેશ છે, તો આપણે વચ્ચે અડધો અખો અને આખો અખો આવશે તો શું બોલાશે? રાકેશ. બીજું જલેબી, તો જલેબી. ત્રીજું છે ગોપાલ. લખવાનું છે ગોપાલ. નીલા, તો નીલા. પાંચમું છે ભૂમિકા, તો શું થશે? ભૂમિકા. છઠ્ઠું જયેશ, તો જયેશ. સાતમું બટાટા, તો બટાટા. તો અહીં આખો છે અને નીચે આપણે અડધો કરેલો છે. ટાટા, બટાટા. હે ડબ્બો, તો ડબ્બો. બરાબર છે, લખાઈ ગયું બાળ મિત્રો? બસ આ જ રીતે લખવાનું છે. ચાલો હવે આગળ શીખીએ પ્રશ્ન 3, કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો અને લખો. અમે ગોધરા ગયા, લીટી દોરેલો શબ્દ છે. તે આગળ શીખેલા એવી જ રીતે એક અડધો અક્ષર અને એક આખો અક્ષર મેળવી અને લખવાનું છે. ગોધરા, તો ગોધરા. અમે ગોધરા ગયા, તો અમે ગોધરા ગયા. એવી રીતે નીચે જે વાક્ય આપેલું છે વાક્યમાં બકરી, તો તમારે વાક્ય આ જ લખવાનું છે, પણ બકરીની જગ્યાએ લખવાનું છે બકરી. એટલે એક અડધો કો આવશે ને એક આખો કો આવશે. એટલે આપણે લખીશું કઈ રીતે બાળ મિત્રો? જુઓ, બાબુભાઈએ બકરી પાડી. બરાબર. ચાલો બીજું વાક્ય છે, તમે પાટણ જોયું. તમે પાટણ જોયું, પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું છે બાળ મિત્રો? પ્રશ્નાર્થ ચિહ્ન. આને શું કહેવાય? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે લીટી કરેલી છે, ત્યાં એક આખો ટો અને એક અડધો ટો લખવાનો છે. એટલે શું આવશે? તમે પાટણ જોયું, એવું લખવાનું છે. જો અહીં લખેલું છે, તમારે પણ આઈડિયલ બુકમાં આ જ રીતે લખવાનું છે. ચાલો હવે આગળ ત્રીજું વાક્ય છે, એ તો કેવી અજબ જેવી વાત છે. અજબ, તો અહીં આપણે અડધો જો અને આખો જો કરી અને શબ્દ બનશે અજબ. વાક્ય એનું એ જ લખવાનું છે, પણ શબ્દ અજબની જગ્યાએ અજબ લખવાનું છે. તો અહીં કઈ રીતે આપણે લખીશું? એ તો કેવી અજબ જેવી વાત છે, ઉદ્ગાર ચિહ્ન આવશે અહીં. હવે આગળ ચોથું વાક્ય છે, વાહ કેવી મજાની બિલાડી છે, ઉદ્ગાર ચિહ્ન. હવે આપણે ક્યાં બિલાડી નીચે લીટી કરેલી છે, તો આપણે બિલાડીની જગ્યાએ શબ્દ બદલી અને બિલાડી કરીશું. બરાબર. તો કઈ રીતે લખીશું? વાહ કેવી મજાની બિલાડી છે. બરાબર, સમજ પડી ગઈ બાળ મિત્રો? હા, લીટી કરેલો શબ્દ છે, ત્યાં તમારે શબ્દ બદલી અને વચ્ચેનો આવતો અક્ષર, એક આખો અક્ષર અને એક અડધો અક્ષર લખવાનું છે. ચાલો પાંચમું વાક્ય છે, અમે બગીચામાં ખૂબ મજા કરી. એટલે અહીં શું આવશે? અમે બગીચામાં ખૂબ મજા, ખૂબ
મજા કરી, આ રીતે લખવાનું છે. બ અડધો અને આખો અને જ અડધો અને આખો, ખૂબ મજા કરી. પછી સાતમું વાક્ય છે કે ફતેહસિંહ ફાટક બંધ કર્યું. હવે અહીં કયા શબ્દની નીચે લીટી કરેલી છે? ફાટક નીચે, બરાબર. હવે આપણે એ શબ્દ બદલી અને ફાટક તટ્ટની જગ્યાએ આપણે એક આખો ટ અને એક અડધો ટ લખીશું એટલે આપણો શબ્દ બનશે ફાટક. શું બનશે? ફાટક. ફતેહસિંહ ફાટક બંધ કર્યું. ચલો હવે સાતમું, તમે નદીસર જોયું. હવે આપણે નદીસર છે તો વચ્ચે આપતો દ, દની એક અડધો દ અને આખો દ કરીશું, બરાબર છે. એટલે શું બોલવાનું થશે? તમારે વાક્ય લખવાનું થશે કે તમે નદીસર જોયું, પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્નાચિહ્ન મૂકવાનું છે. કઈ રીતે લખીશું? ડબલ દી, અડધો દ અને આખો દ, તો નદી આ રીતે લખવાનું છે, નદીસર જોયું. સમજ પડી ગઈ ને બાળ મિત્રો? કંઈ અઘરું છે નહીં. લીટી દોરેલો શબ્દ, અક્ષરો જે શબ્દો આપેલા છે એમાં વચ્ચે આવતો અક્ષર, એક અક્ષર આખો લખવાનો છે અને એક અક્ષર અડધો લખવાનો છે, બંને જોડી અને નવો શબ્દ લખવાનો છે. બાકી વાક્ય જે આવતું હોય તે જ. ચલો હવે નીચેના વાક્યો વાંચો અને તેમાં જોડાક્ષરવાળા શબ્દો નીચે લીટી દોરો, તેમજ તે શબ્દો ફરીથી લખો. જુઓ અહીં તમને વાક્ય આપેલા છે, એ વાક્યમાં જે જોડિયા અક્ષરો આવશે, જોડેલા શબ્દો, બરાબર છે, એ જોડાક્ષરવાળા શબ્દોની નીચે તમારે લીટી કરવાની છે અને એ શબ્દ તમારે ફરીથી અહીં લખવાનો છે, બરાબર. પહેલું વાક્ય શું છે બાળ મિત્રો? કે કાગડો તરસ્યો હતો. તો આમાં કયો જોડિયો અક્ષર આવે, જોડિયો શબ્દ આવશે? તરસ્યો. તો આપણે અહીં શું લખવાનું બાળ મિત્રો? તરસ્યો, બરાબર. ચાલો હવે બીજું વાક્ય છે કે કાગડાએ યુક્તિ કરી. જોડિયો શબ્દ આવશે યુક્તિ, અને અહીં ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે શું લખીશું બાળ મિત્રો? યુક્તિ, બરાબર. ચલો ત્રીજું છે, ફૂલ કુંવરનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો. તો આમાં જોડિયા શબ્દ અક્ષર ક્યાં છે, જોડિયા શબ્દો ક્યાં છે? ફટાક ફૂટ્યો, બરાબર. આપણે ફટાકની નીચે પણ લીટી કરીશું અને ફૂટ્યો નીચે પણ લીટી કરીશું અને જે બે શબ્દો નીચે લીટી કરેલી છે તે ફરીથી આપણે લખીશું. તો અહીં લખવાનું છે ફટાક અલ્પવિરામ ફૂટ્યો, બરાબર છે. ચાલો હવે આગળ લખીશું આપણે પેજ નંબર 66 ઉપર. ચોથું વાક્ય છે, ભાવનગરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ. હવે આમાં જોડિયો શબ્દ કયો છે? ભવ્ય. તો ભવ્ય નીચે લીટી કરો. પછી ભટ્ટ પણ જોડિયો શબ્દ છે તો ભટ્ટ નીચે પણ લીટી કરવાની છે અને સફાચટની નીચે પણ લીટી કરવાની છે, બરાબર છે. તો હવે બાળ મિત્રો જે જે શબ્દો નીચે આપણે લીટી કરેલી છે તે અહીં ખાલી જગ્યામાં લખવાની છે. તો પહેલાં શું લખીશું? ભવ્ય. અલ્પવિરામ કરીશું ભટ્ટ, ફરીથી અલ્પવિરામ કરીશું અને સફાચટ, એટલે આપણે ત્રણ શબ્દો અહીં થયા છે, બરાબર. ચાલો હવે પાંચમું વાક્ય છે, જગ્ગુ જૂઠું બોલ્યો એટલે પપ્પુએ તેની કિટ્ટા કરી. હવે આમાં જોડિયા શબ્દો ક્યાં ક્યાં છે બાળ મિત્રો? એક તો જગ્ગુ, તો ચાલો જગ્ગુ નીચે લીટી કરો. પછી જૂઠું, પછી બોલ્યો, પપ્પુ અને કિટ્ટા. કેટલા જોડિયા શબ્દો થયા પાંચમા વાક્યમાં બાળ મિત્રો? એક બે ત્રણ ચાર પાંચ. તો અહીં આપણે લખીશું પહેલું વાક્ય શું થશે, પહેલો શબ્દ જગ્ગુ, અલ્પવિરામ જુઠ્ઠું, અલ્પવિરામ બોલ્યો, અલ્પવિરામ પપ્પુ અને અલ્પવિરામ કરી અને કિટ્ટા, બરાબર છે. અહીં પાંચ શબ્દો તમારે લખવાના છે.
ચાલો હવે છઠ્ઠું વાક્ય છે. કૃષ્ણાએ પપ્પા પાસે 100 રૂપિયા માંગ્યા. કૃષ્ણાએ પપ્પા પાસે કેટલા રૂપિયા માંગ્યા? 100 રૂપિયા. તો કૃષ્ણા એક તો શું છે? જોડિયો શબ્દ. પપ્પા અને માંગ્યા, તો આપણે અહીં લખીશું કૃષ્ણા અલ્પવિરામ પપ્પા અલ્પવિરામ અને માંગ્યા, બરાબર છે. ચાલો હવે આગળ સાતમું વાક્ય છે. દાદી દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે. તો કૃષ્ણ મંદિર જોડિયો શબ્દ છે. તે શ્રી કૃષ્ણના ભક્ત છે. કૃષ્ણ મંદિર, કૃષ્ણ અને ભક્ત અહીં લખવાનું છે તમારે. કૃષ્ણ મંદિર અલ્પવિરામ, કૃષ્ણ અલ્પવિરામ અને ભક્ત અલ્પવિરામ, બરાબર છે. ચાલો હવે આગળનું વાક્ય આપણે લખીશું, વાંચીશું. આઠમું છે. ગુજરાત આપણું રાજ્ય છે. તો રાજ્ય એ શું છે? જોડિયો અક્ષર છે ને, જોડિયો શબ્દ છે. તો અહીં આપણે રાજ્ય લખીશું. અહીં એક જ જોડિયો શબ્દ આપણને મળેલો છે, એટલે આપણે શું લખીશું? રાજ્ય. હવે નવમું વાક્ય છે. કલ્પેશ પટેલ ધનાઢ્ય માણસ છે. કલ્પેશ પટેલ ધનાઢ્ય માણસ છે. તો કલ્પેશ જોડિયો શબ્દ થશે, ધનાઢ્ય જોડિયો શબ્દ થશે. હવે આપણે અહીં લખીશું કલ્પેશ અને ધનાઢ્ય. કલ્પેશ લખી અલ્પવિરામ કરવાનું છે અને બીજો શબ્દ છે ધનાઢ્ય, બરાબર છે. ચાલો હવે દસમો, કે દીપ્તિ એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. દીપ્તિ નીચે લીટી કરવાની છે, એરોપ્લેન નીચે લીટી કરવાની છે. પ્રવાસ નીચે લીટી કરવાની છે, બરાબર છે. ચાલો હવે અહીં લખવાનું છે દીપ્તિ અલ્પવિરામ એરોપ્લેન અલ્પવિરામ ને પ્રવાસ, બરાબર છે. જો બાળ મિત્રો, આજના હોમવર્કમાં તમારે પેજ નંબર 65 અને 66 ઉપર જેટલું આજે મેં પુરાવેલું છે એ બધું જ સુંદર અક્ષરે લખવાનું છે અને એનું ઉચ્ચારણ કરવાનું છે, જેનાથી તમને જોડિયા શબ્દો અને તમે ઓળખી પણ શકશો અને સરળતાથી વાંચી પણ શકશો, બરાબર છે. આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે આગળ શીખીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.